બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પંચાયત તરફથી મળતી યોજનાનો લોકો કરતા સરકારી અધિકારીઓને વધારે ફાયદો આપી રહી છે. કેન્દ્ર સરકારે ભારતના તમામ રાજ્યમાં સ્વચ્છતા બાબતની ઘણી યોજનાઓ લોકો માટે અમલી બનાવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર અથાક પ્રયત્નો થકી ગુજરાતના તમામ ગામડા ચોખ્ખા અને સુંદર બને તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા લેવલથી તાલુકા સુધી આપવામાં આવે છે. જ્યારે તાલુકા કક્ષાએ લોકોની સુખાકારી તેમજ સુવિધા માટે આ યોજનામાં આચરવામાં આવતી ગેરરીતિ સરકારના નાણાં વેડફાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પણ ગામડામાં લોકો ખુલ્લામાં શૌચક્રિયા ના કરવી પડે તે માટે સામૂહિક શૌચાલય આપવામાં આવ્યા છે. જો કે ધાનેરા તાલુકા પંચાયત માટે શૌચાલયને લગતી યોજનાઓ કમાવા માટે સારી નીવડે છે. સરકારના પૈસાનો ઉપયોગ થાય કે ના થાય, પરંતુ તેમની ટકાવારી પહેલી મળવી જોઈએ. આ બદ ઈરાદા સાથે ધાનેરા તાલુકાના 25 જેટલા ગામોમાં જાહેર શૌચાલય માટે વર્ષ 2019-2020માં આપવામાં આવ્યા હતા, જેમાં લોકો ભાગીદારીમાં ગ્રામજનો પાણી વેરા સ્વરૂપે રકમ આપી હતી. પરંતુ આજે 2 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં મોટા ગામના શૌચાલયમાં પાણી આવતું નથી અને કામકાજે પણ અધૂરું છે. તકલાદી માલ સામાન વાપરવામાં લીધે દરવાજા તૂટી ગયા છે, નળ હજુ લગાવવામાં બાકી છે. અંદાજિત 50 લાખ રૂપિયાનો ખર્ચ જાહેર શૌચાલય પાછળ કરવા છતાં આજે તમામ શૌચાલય બંધ હાલતની સાથે બિસ્માર બની રહ્યા છે. પોતાની 10 કે પછી 20 હજાર જેટલી ટકાવારીની લાલચમાં સરકારના નાણાંનો કેવો ઉપયોગ ધાનેરા તાલુકામાં થઈ રહ્યો છે તે આ તસવીરો કહી રહી છે. ધાનેરા તાલુકામાં કોન્ટ્રાક્ટર પર આવેલા વ્યક્તિ દીઠ શૌચાલયમાં મલાઈ ખાઈ ચૂકેલા સરકારી બાબુઓ સામૂહિક શૌચાલયમાં પણ ખાઈકી કરતા સરકારી યોજનાઓનો આજે પણ લોકો માટે સફળ નથી. આમ તો સરકારી યોજના થકી થયેલા વિકાસના કામો માટે રાજકીય આગેવાન કે પછી સરકારના ઉચ્ચ અધિકારીઓ આવતા હોય છે, જ્યારે ધાનેરા તાલુકામાં બનેલા સામૂહિક શૌચાલય આજે પણ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. જો તપાસ કરવામાં આવે અને નિયમો મુજબ સામૂહિક શૌચાલય બને કે કેમ છે તે તપાસ થાય તો આખી આખી પુલ ખુલે તેમ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સામૂહિક શૌચાલય બનાવવામાં આવે છે. વર્ષ 2019-20ના અંદર ધાનેરા તાલુકામાં 25થી પણ વધારે સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે સ્થિતિ બિલકુલ ખરાબ છે આ સામૂહિક શૌચાલયની. એમ કહી શકાય કે હજી ઉદ્ઘાટન થયું નથી. અત્યારે તમે જોઈ શકો છો જે કે પાણી હાથ ધોવા માટે જે ઉપયોગ કરવામાં આવે એ પાણી પણ આવતું નથી, સાથે વોશ વોશિંગની નીચે જે પાઇપલાઇન ફિટ કરવાની હોય છે એ પણ નથી. એટલે કહી શકાય કે આ બધા કામ અધૂરા છે. આ બાજુ પર તમે જોઈ શકો છો કે ક્યારે ઉપયોગમાં આવ્યા જ નથી. આજે લગભગ 2 વર્ષથી પણ વધારે સમય વીતવા આવ્યો, પરંતુ આ તમામ શૌચાલયો બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે. સરકારની 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આગળ ફાળવવામાં આવી હતી, પરંતુ આજે તમામ શૌચાલયો બિસ્માર હાલતની અંદર છે. રમેશ પ્રજાપતિ, પીકેનું ચેનલ, ધાનેરા. જિલ્લા કક્ષાએથી આ તપાસનો આરંભ થાય છે. જો કે ટકાવારીમાં જિલ્લા અધિકારીઓ કર્મચારીઓ શ્રી ગણેશ થતા હોય આવા મામલે કોઈ અસરકારક પરિણામ મળતું નથી.